બધા હું છું વર્ષા. વેલકમ ટુ વર્ષ કિચન. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ઉનાળાની ગરમીમાં બટેટાની વેફર લગભગ દરેકના ઘરમાં બનતી જ હોય છે, જે સુકવણી કરીને આખું વરસ સાચવી શકાય તે પ્રકારની બનાવવામાં આવે છે. તો આજે આપણે આ જ બટેટાની વેફરનો ઉપયોગ કરીશું અને આ વેફર પણ મેં ઘરે જ બનાવેલી છે અને એકદમ પાતળી આ રીતની ચિપ્સ હોય તે રીતની બટેટાની વેફર લેવી અને એકદમ સરસ સૂકવીને ક્રિસ્પી હોય સૂકવણી કરેલી એ પ્રકારની વેફરનો ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે એક પણ ટીપું તેલ વગર આ વેફર એકદમ પોચી, સફેદ, તેમ છતાં ક્રિસ્પી એવી તૈયાર કરીશું. તો તેના માટે આજે મેં આ કન્વેક્શન માઇક્રોવેવ ઓવન છે તેમાં હું આ વેફર અત્યારે બનાવી રહી છું શેકીને. અને આમાં વેફર કેવી રીતે શેકવી તે એકદમ સરળ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. જનરલી દરેકના ઘરમાં અત્યારે માઇક્રોવેવ હોય જ છે, તો આપણે આજે આ વેફર માઇક્રોવેવમાં શેકીને બનાવીશું. તો થોડી થોડી વેફર આ રીતે ડાયરેક્ટ જે માઇક્રોની અંદર ગ્લાસ પ્લેટ હોય છે, કાચની પ્લેટ, તેની ઉપર જ ગોઠવી દેવાની છે અને એકદમ થોડા પ્રમાણમાં વેફર લેવાની છે. બહુ વધારે પ્રમાણમાં આખી પ્લેટ ભરવાની નથી, નહીં તો વેફર એકદમ સરસ રીતે શેકાશે નહીં. અને આ રીતે વચ્ચે વચ્ચે જગ્યા રહેવી જોઈએ તે રીતે ગોઠવવી. તો હવે અવનનું આ રીતે ડોર બંધ કરીને માઇક્રોનું બટન દબાવીને ટેમ્પરેચર સેટ કરીશું. આ રીતે 10 થી લઈને 100 સુધીનું ટેમ્પરેચર હોય છે. તો જે હાઈએસ્ટ ટેમ્પરેચર છે 100 માઇક્રો 100 પર 1 મિનિટ સુધી આપણે તેને પહેલાં રોસ્ટ કરીશું બટેટાની વેફરને. જનરલી દરેકના માઇક્રોવેવમાં ટેમ્પરેચર અલગ અલગ હોય છે, તો તેને શેકાવાનો ટાઈમ પણ કદાચ વધારે ઓછો લાગી શકે. તો પહેલાં 1 મિનિટ માટે શેકવા માટે મૂકવી અને ત્યારબાદ જો જરૂર પડે તો ફરીથી તેને 30 સેકન્ડથી 50 સેકન્ડ વધારે વાર તમે શેકી શકો છો. પહેલાં 1 મિનિટ શેકીને ચેક કરી લેવાની કે પ્રોપર શેકાઈ છે કે નહીં. અત્યારે મેં માઇક્રો હાઈ પર 1 મિનિટ માટે તેને શેકવા માટે મૂકી છે. તો બટેટાની વેફર એકદમ સરસ રીતે શેકાઈને ફૂલી ગઈ પણ છે અને એકદમ સફેદ પણ છે, જોઈ શકો છો તમે. અને આ વેફર તળેલી વેફર જેવી જ ક્રિસ્પી અને પોચી બને છે. કોઈ કોઈ વેફર આ રીતે વચ્ચેથી જરા કાચી રહી જાય તો તેને ફરીથી 30 થી 40 સેકન્ડ માટે શેકવા મૂકી દેવાની. જનરલી બધી જ વેફર એકસાથે એકસરખી શેકાઈ જશે જો તમે ઓછા પ્રમાણમાં અને વચ્ચે જગ્યા રાખીને એ રીતે ગોઠવીને શેકવા માટે મૂકશો. તો બહુ વધારે પ્રમાણમાં એકસાથે વેફર મૂકશો તો તે સરખી નહીં શેકાય. તો આ રીતે તમે તાજી તાજી ગરમાગરમ ક્રિસ્પી શેકેલી વેફરને એન્જોય કરી શકો છો તમારા મનપસંદ ચા સાથે અથવા તો કોઈ ફ્રૂટ સાથે. ઉપવાસ હોય તો ખાવાની મજા પડી જાય અને એ પણ એક પણ ટીપું તેલ વગરની. તો આ રોસ્ટેડ પોટેટો ચિપ્સ તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સેમ એ જ રીતે આપણે બીજો બેચ પણ શેકીશું અને તેને શેકાવવામાં કેટલો ટાઈમ લાગે છે તે પણ હું તમને હમણાં જણાવું છું. તો એ જ રીતે આ રીતે બધી વેફરને વચ્ચે વચ્ચે થોડી જગ્યા રાખીને થોડા પ્રમાણમાં ગોઠવવાની છે. ત્યારબાદ આપણે ફરીથી માઇક્રો હાઈ પર 1 મિનિટ માટે શેકવા માટે મૂકીશું. તમે તમારા અવન માઇક્રોવેવના ટેમ્પરેચર પ્રમાણે ટાઈમ સેટ કરીને મૂકી શકો છો. અત્યારે મારા માઇક્રોવેવમાં 1 મિનિટ જેટલો સમય લાગ્યો છે શેકાતા. માઇક્રોવેવ અવનનો ઉપયોગ કરતી વખતે હાથમાં ગ્લવ્સ ચોક્કસથી પહેરી લેવા. ઘણાને આદત નથી હોતી ગરમ વસ્તુ પકડવાની. તો આજે મેં ગ્લવ્સ નથી પહેર્યા કેમ કે મને વર્ષોથી હેબિટ છે અવન યુઝ કરવાની. તો તમે જો આ રીતે અવન યુઝ કરતા હો તો હાથમાં ગ્લવ્સ પહેરીને ત્યારબાદ જ આ રીતે ચેક કરવાનું છે, જેથી હાથ દાઝી જવાની કોઈ ટેન્શન ના રહે. અને જોઈ શકો છો તમે વેફર બીજી વખતમાં પણ 1 જ મિનિટમાં એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને એકદમ વ્હાઈટ પણ છે. અને જે વેફર વચ્ચેથી કાચા જેવી લાગે છે એ પણ શેકાઈ ગઈ છે, તે બિલકુલ કાચી નથી. કોઈ કોઈ વેફર ક્યાંકથી વધારે લાલ થઈ શકે અને ક્યાંકથી વધારે સ્લાઇટલી વચ્ચેથી કાચી પણ રહી શકે. ઓલમોસ્ટ 99% વેફર એકદમ એકસરખી સરસ શેકાશે અને એકદમ વ્હાઇટ પણ રહેશે અને પોચી પણ રહેશે। આ વેફર શેકેલી હોવા છતાં પણ તળિયા જેવી જ પોચી તૈયાર થશે। તે ખાવામાં બિલકુલ કડક નહીં લાગે। નાના બાળકોથી લઈને વડીલો બધા જ આ વેફર ખાઈ શકે એવી ક્રિસ્પી તેમ છતાં સોફ્ટ તૈયાર થાય છે। આ વેફર સોલ્ટી જ છે તો ઉપરથી હું થોડું લાલ મરચું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી રહી છું વધારે ટેસ્ટી બનાવવા માટે। તો તમે ચોક્કસથી ઘરે માઇક્રોવેવ હોય તો આ રીતે તળિયા વગરની એક જ મિનિટમાં શેકેલી એકદમ તાજી વેફર ઘરે બનાવીને ખાવામાં એન્જોય કરી શકો છો। વજન વધવાની ચિંતા કર્યા વગર ડાયટ વેફરને તમે એન્જોય કરી શકો છો। તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી।